વર્ષની જેમ સંપૂર્ણ ભક્તિભાવ સાથે ગૌરવશાળી પરંપરા પ્રમાણે નવરાત્રિના ઉત્સવની આજે શરૂઆત થાય છે આ વિશ્વના સૌથી લાંબુ ડાન્સ ફેસ્ટિવલ તરીકે પણ ઓળખવા ઓળખાય છે આમાં મોટી સંખ્યામાં તમામ ઉંમરના નાગરિકોને ખાસ કરીને બેનો ભાગ લેતા હોય છે પોલીસના જે સૂત્ર છે સુરત સિટી પોલીસ તમારી સાથે તમારા માટે એને સાર્થક કરવાના ભાગરૂપે પોલીસ દ્વારા એની સચોટ તૈયારીઓ કરી લેવામાં આવી છે આના માટે જરૂરી જાહેરનામાઓ પણ બહાર પાડવામાં આવ્યા છે અસામાજિક તત્વો અસામાજિક પ્રવૃત્તિઓ આ કોઈ પણ રીતે આ તહેવારમાં વિઘ્ન રૂપ ના બને નડતર ના બને આના માટે પ્રિવેન્ટિવ એક્શન સઘન રીતે લેવામાં આવી રહ્યા છે રાત્રે વાહન ચેકિંગ નિયમિત રીતે બહુ વ્યવસ્થિત રીતે રાખવામાં આવશે કોઈ પીધેલા લોકો અવર જવર ના કરે ફરે નહીં આ બાબતે તૈયારીઓ કરી લેવામાં આવી છે બ્રેથ એનાલાઇઝરના ઉપયોગ કરવામાં આવશે બૂટલેગરો વિરુદ્ધમાં ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ખાસ કરીને જૂના ગુનાઓમાં નાસ્તા ફરતા બૂટલેગરોની પાછળ પોલીસની તમામ ટીમો અત્યારે છે અને દરરોજ પકડાઈ પણ રહ્યા છે જે લોકોને કાયદો વ્યવસ્થાની દ્રષ્ટિએ હદપાર કરવામાં આવ્યા હતા આ લોકોને પકડવા માટેની પણ ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જાહેરનામામાં આપેલી સૂચનાઓ પ્રમાણે તમામ આયોજકો સાથે અમારી મીટિંગ થઈ ગઈ છે અને આનંદની વાત આ છે કે તમામ આયોજક મંડળોએ આ બાબતે તૈયારી કરી પણ લીધી છે સામાન્ય રીતે નવરાત્રિમાં કેમ કે લોકો મોડી રાત્રે સુધી પોતાના ઘરને છોડીને બહાર ઉજવણી માટે જતા હોય છે ઘરફોડ ચોરીના બનાવો ના બને મોબાઈલ ચોરી વાહન ચોરીના બનાવો ના બને આના માટે પોલીસ તો સચેત છે જ પોલીસ દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે પણ તમામ નાગરિકોને પણ અમારી વિનંતી છે કે પોતાના મોબાઈલ બાબતે અને પોતાના વાહન બાબતે પૂરતી કાળજી દરેક નાગરિક લે આયોજકો દ્વારા જે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે આમાં અમારું સૂચન છે અને તમામ લોકોએ માન્ય પણ રાખ્યું છે કે આમાં ટોકન સાથે વાહન પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવશે સીસીટીવી લગાડવામાં આવશે અને યોગ્ય રીતે મેનપાવર પણ ત્યાં મૂકવામાં આવશે જેથી વાહન ચોરીના કે બીજી કોઈ ચોરીના બનાવો ન બને લાઉડ સ્પીકર બાબતે સરકારશ્રી દ્વારા જે ખાસ છૂટ આપવામાં આવે છે આ પ્રમાણે બાર વાગ્યા સુધી લાઉડ સ્પીકર વાગી શકશે પરંતુ બાર વાગ્યા પછી કોઈ પણ ગરબામાં લાઉડ સ્પીકર ચાલુ ના રાખવામાં આવે આ બાબતે જાહેરનામામાં સચોટ જોગવાઈ કરવામાં આવી છે આમાં ચાર જોઈન્ટ સીપી અને એડિશનલ સીપી કક્ષાના અધિકારીઓ નવ જેટલા ડીસીપી બાવીસ એસીપી અઠાવન પીઆઈ એકસો ઓગણીસ પીએસઆઈ પોલીસ બે હજાર છસો પચાસ એની સાથે સાથે હોમગાર્ડ સોળસો ટીઆરબી પાંચસો એકસઠ અને એકસો ચૌદ ઓન પેમેન્ટ જે ફાળવવામાં આવ્યું છે આ એની સાથે સાથે દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ મિત્ર અને આ વખતે ખાસ કરીને મહિલા પોલીસ મિત્રોને અમે આના માટે એનલિસ્ટ કર્યા છે જેથી આ લોકો પણ મહિલા સુરક્ષા કાયદો વ્યવસ્થાની જાળવણી માટે પોલીસને મદદરૂપ રહે એવી રીતે તૈનાત કરવામાં આવશે એની સાથે સાથે શી ટીમ અમારા એક એવો તંત્ર છે જે ખાસ કરીને આમાં જાગૃત રહીને અને દરેક સી ટીમમાંથી એક કે બે એક કે બે એવી રીતે અમારી મહિલા પોલીસ સામાન્ય મહિલાઓની જેમ ગરબાની ડ્રેસમાં રહેશે જેથી કે કોઈ પણ અસામાજિક તત્વ એની દાનત ખરાબ હોય તો પહેલાંથી ખબર પડે અને અમારી ટીમો કડક હાથે એવા તત્વોને ડામશે ડ્રોન કેમેરા બોડી વોન કેમેરા અને સીસીટીવી કેમેરાના મહત્તમ ઉપયોગ કરવામાં આવશે સુરત શહેર પોલીસ દ્વારા દીકરીઓને અને મહિલાઓને કઈ કઈ બાબતે તકેદારી રાખવાની જરૂર છે આ બાબતે વિડીયો અને ઓડિયો વિઝ્યુઅલ મારફતે સારી એવી જાગૃતિ માટે અભિયાન શરૂ કરવામાં આવ્યા છે દરેક નવરાત્રિના સ્થળ ઉપર આ બધા સૂચનો પણ મૂકવામાં આવ્યા છે એવી રીતે બહુ શાંતિથી નવરાત્રિના પર્વ પૂરું થશે અમને સંપૂર્ણ વિશ્વાસ છે પોલીસના તમામ અધિકારીને કર્મચારીઓ આ નવરાત્રિમાં ફરજ ઉપર સતત તૈનાત રહેશે પણ પોલીસ પરિવારના લોકો મહિલાઓને બાળકો આ લોકો ઉજવણી કરી શકે આના માટે પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રિની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે આ પોલીસ વેલફેરના દ્રષ્ટિકોણથી કરવામાં આવી છે અને આમાં ખાસ વાત આ છે કે સિનિયર સિટીઝન્સને પણ આમંત્રક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અનાથાલય અને દિવ્યાંગ બાળકોની જે સંસ્થાઓ છે આ લોકોને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે જેથી આનંદથી આ લોકો પણ આ તહેવારની ઉજવણીમાં સહભાગી થઈ શકે જે ખાસ સૂચનો કરવામાં આવ્યા છે આમાં ખાસ કરીને મહિલાઓને દીકરીઓને સૂચન છે કે આ લોકો પોતાના નંબર કોઈ અજાણ્યા કે શંકાસ્પદ ઈસમ સાથે શેર ના કરે અજાણી વ્યક્તિ સાથે મિત્રતા અને એની સાથે કોઈ પણ જગ્યાએ અવર જવર કરવાનું ટાળો તમારા મુમેન્ટ પણ રાત્રે હોય તો જ્યાં લોકો હોકો હોય માણસો હોય એવી રીતે જાય કોઈ અવાવરૂ રસ્તાથી જવાનું ટાળે સોશિયલ નેટવર્કિંગ સાઇટ દ્વારા મળેલ વ્યક્તિઓ જેની સાથે પરિચય થાય છે એની સાથે રૂબરૂ મળવાનું અજાણ્યા વ્યક્તિ હોય તો એને ટાળો આપનો નિયમિત પીછા કરતી વ્યક્તિ કે કોઈ માણસની હિલચાલ ઉપરથી તમને શંકા જાય તો સ્થાનિક પોલીસને અથવા અમારી સી ટીમને કે સો નંબર ઉપર તાત્કાલિક જાણ કરો પોલીસ તમારી મદદ માટે હંમેશા હાજર છે ગરબામાં ખાસ કરીને મહિલાઓ અને બાળકીઓ પોતપોતાના ગ્રુપમાં જ રહે ઉતાવળમાં કોઈ પણ અજાણ્યા માણસ સાથે વાહનમાં લિફ્ટ લેવાનું ટાળો કોઈ પણ વ્યક્તિ સાથે એકાંતવાળી જગ્યામાં જવાનું ટાળો હંમેશા આવવા જવાનો માર્ગ જ્યાં લોકો હોય બીજા નાગરિકો હોય ભીડવાળા હોય એવી જગ્યાએ એ એવા માર્ગ પસંદ કરો કોઈ અજાણી વ્યક્તિ તમારે છુપા કેમેરા થી શૂટિંગ કરતા હોય ફોટો પાડતા હોય તો આ બાબતે પણ પોલીસને અને સ્થાનિક આયોજકોનો ધ્યાન દોરવાનો જેથી પોલીસ તાત્કાલિક અણચકાસણી કરીને જરૂરી પગલા લે કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય અથવા તમને ક્યાં અજુગતું લાગે તો 100 નંબર ઉપર જાણ કરો અને મહિલા હેલ્પલાઇન 181 એના ઉપર ફોન કરીને જાણ કરી શકાય